अखिल भारतीय तेरापंथ युवा परिषद द्वारा रक्तदान शिबिर नु आयोजन करवामां आव्यु हतु। ते दरमियान ब्लड कैम्प नी शरूआत मां ज एक कलाकमां लगभग 30 यूनिट जेटलू ब्लड एकत्रित करवामां आव्यु हतु। પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે આવેલ તેરાપંથ ભવન ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવા પરિષદ તથા અરુણવ્રત સમિતિ ચલથાણ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના વડીલો સહિત મોટી સંખ્યામાં યુવાનો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કેમ્પમાં સહયોગી બન્યા હતા। પ્રશિક્ષિત ડોક્ટર અને નર્સો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી। બ્લડ કેમ્પની શરૂઆતના એક કલાકમાં લગભગ 30 યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું, જે બ્લડ સુરત મીમેન હોસ્પિટલને આપવામાં આવશે। દેશના મૂળ રાજસ્થાની સમાજના લોકો વર્ષોથી અહીં ચલથાણ ગામ ખાતે વસવાટ કરી રહ્યા છે। અનેક સામાજિક કાર્યમાં હંમેશા તત્પર રહેતા યુવાનો સમાજ તેમજ દેશ માટે ગર્વની બાબત કહી શકાય। એક સાચા ભારતીય તરીકેની ઓળખ એ છે કે દુનિયામાં કોઈ પણ ખૂણે વસતો હોય પોતાની મા ભારત પ્રત્યેની ફરજ કદી ચૂકતા નથી, જે આવા કપરા કોરોના મહામારીના સમયે પણ કરુણતા દાખવીને માનવતાની સેવા કરી રહ્યા છે। આપનું નામ? જ્ઞાનચંદ શાહ। આજે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે એ કોના તરફથી કરવામાં આવ્યું છે? એ અખિલ ભારતીય તેરાપંથ યુગ પરિષદના તત્વાધાનમાં તેરાપંથ યુગ પરિષદ ચલથાન એવું અણુવ્રત સમિતિ ચલથાન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। હાલ કેટલા યુનિટ આપણે બ્લડ ડોનેટ કર્યું છે? અત્યારે એક કલાક જેવું થયું છે, એક કલાકમાં તકરીબન 30 યુનિટનું અત્યારે ડોનેટ થઈ ગયેલું છે અને હજુ ચાલુ છે। આની પ્રેરણા આપણે ક્યાંથી મળી? પ્રેરણા અમારા ગુરુદેવ છે, મા શ્રમણજી, જે અત્યારે સોલાપુરમાં બિરાજમાન છે, ઓરે એમની પ્રેરણા મળતી રહી એમ અખિલ ભારતીય તેરાપંથ યુગ પરિષદના અમારા જે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે સંદીપજી કોઠારી છે, એમના તરફથી નિર્દેશ કરવામાં આવ્યું છે કે ભાઈ માનવતાનો આ કાર્ય છે ઓર અત્યારે કોરોના નિમિત્તે સેવા કે કંઈ પણ ઉપક્રમ કરીએ તેના નિમિત્તે આ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે। ઓર અત્યારે 30 યુનિટનું અત્યારે થઈ ગઈ છે, હજુ કાર્યક્રમ ચાલુ છે। હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી ત્યારે પ્લાઝમા થેરેપી પણ અને કારગર ડૉક્ટરોએ કીધું છે કે આ કારગર નીકળે એવું છે, તો એના માટે આપ શું કહેશો? ભગવાનની મહેરબાની, અગર આ થેરેપી અગર કારગર સિદ્ધ થઈ જાય તો બધાને એની એક આ વેક્સિન રીતે એક થેરેપી મળી જાય તો આ મહામારીથી બધાને મુક્તિ મળી જાય, તેના માટે જે પ્લાઝમાની આ થેરેપીની જો પ્લાન જે લાવ્યા તેના માટે બહુ મંગલ કામના શુભકામના। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।